સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ, એમાં તમે બંને ટર્મ્સ જોયા કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કોને કહેવાય, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કોને કહેવાય. હવે જોવાનું છે એન્ટરપ્રિન્યોર સપોર્ટર એજન્સીસ, કે એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ, એને સપોર્ટ કરતી ગવર્મેન્ટ હોય, પ્રાઇવેટ હોય કે કોઈ પણ સંસ્થા હોય, એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કયા હોય છે, કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે અને કેમ જરૂરી છે, બરાબર છે. એટલે ઇન શોર્ટ, ઉદ્યોગ સાહસિકતાને સહાયક બનતી બધી જ સંસ્થાઓનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો પહેલાં તો સમજવું જોઈએ કે ઉદ્યોગ, એને મેઇન તો ત્રણ ભાગમાં વહેંચી શકાય છે, માઇક્રો, લઘુ, માઇક્રો ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગ. એટલે કે આપણે જોઈશું કે એમએસએમઈ આગળ જોવાનું છે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધી જ ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોઈ શકે છે, સ્મોલ હોઈ શકે છે, લાર્જ હોઈ શકે છે, મીડિયમ હોઈ શકે, એને સપોર્ટ કરતી જે જે સંસ્થાઓ કાર્યરત છે એ બધાનો જ અભ્યાસ આપણે અહીંયા જોવાનો છે, જે ગવર્મેન્ટ પણ હોઈ શકે છે, નેશનલાઇઝ પણ હોઈ શકે છે, સ્ટેટ થ્રુ ચાલતી એક્ટિવિટી હોઈ શકે છે, પ્રાઇવેટ કોઈ દ્વારા ચાલતી એજન્સી હોય છે, ઓર્ગેનાઇઝેશન હોઈ શકે છે, ઇન્સ્ટિટ્યૂટ હોઈ શકે છે. ટૂંકમાં આ બધી જ એજન્સીઓનો વિશે આપણે આમાં સ્ટડી કરીશું. પણ પહેલાં તો એક જોઈ લઈએ, એક વસ્તુ જોઈ લઈએ કે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં આ માઇક્રો અને લઘુ ઉદ્યોગોનું વિશિષ્ટ સ્થાન છે. જો કોઈ દેશ વિકાસશીલ છે તો એના આ માઇક્રો અને લઘુ ઉદ્યોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં પાયારૂપ ભાગ ભજવે છે એની આ વિકાસશીલતાને. એટલે આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇમ્પોર્ટન્સ જે થિંગ્સ છે, ઇમ્પોર્ટન્સ જે વસ્તુ છે, એ મેઇન છે આ માઇક્રો અને લઘુ ઉદ્યોગોનો વિકાસ. તો એના માટે ઘણી સંસ્થાઓ કાર્યરત હોય છે, તો આર્થિક વિકાસ માટે આપણે ઘણી સંસ્થાઓ કાર્યરત હોય છે, તો એ વિકાસનો અભ્યાસ, આ એ જે આર્થિક વિકાસ છે એને કરતી એજન્સીનો અભ્યાસ આપણે આ જોઈશું. એટલે એ જ વસ્તુ છે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે અવેલેબલ હોય છે એની ફેસિલિટીઝ કઈ કઈ હોય છે, સ્મોલ સ્કેલ ઉપર ઇન્ડસ્ટ્રીમાં કયા કયા ઉદ્યોગો કાર્યરત છે, બરાબર છે, સ્મોલ બિઝનેસ એન્ટરપ્રાઇઝ હોઈ શકે છે, ફાઇનાન્શિયલ સપોર્ટ સ્કીમ કઈ રીતની છે, બરાબર છે, ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર્સ, આ બધું જોવાનું છે આપણે કે અલગ અલગ ટર્મ્સ કયા કયા ભાગ ભજવે છે આ જ ઉદ્યોગોના વિકાસ માટે. ઓકે, પણ એના પહેલાં મેઇન જોઈ લઈએ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એટલે કે એમએસએમઈ. આ તમે સાંભળેલું જ હશે શબ્દ એમએસએમઈ, ફોર્થ ઓલ ઇન્ડિયા સેન્સર ઓફ એમએસએમઈ, બરાબર છે. આખી એન્ટરપ્રાઇઝ છે જે આપણે ભારત સરકારમાં 2008-09ની આર્થિક ઇકોનોમિક સર્વેમાં, બરાબર છે, 2004-05 સુધી રજૂ કરેલી જે આંકડા અલગ અલગ, એમાં નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો એના આંકડા તમને બુક્સમાં મળી રહેશે, પણ એ કંઈ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની જરૂર નથી. માઇક્રો, લઘુ અને મીડિયમ ઔદ્યોગિક વિકાસ ધારો જે 2006માં એક્ટ લાગુ પડ્યો હતો, હેઠળના વર્ગીકરણ પ્રમાણે આપણે જોવા જઈએ તો 2003-04થી 2012-13 ગાળામાં એમએસએમઈની સંખ્યા ખૂબ જ વધી છે. ઇન શોર્ટ, આ જે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે, એમએસએમઈ ઉદ્યોગો છે, એન્ટરપ્રાઇઝીસ છે, એની સંખ્યા બહોળા પ્રમાણમાં વધી છે આપણા ઇન્ડિયામાં, બરાબર છે, ખૂબ જ બહોળા પ્રમાણમાં. એટલે કરોડોમાં ઉત્પાદન જોવા મળીએ જે 14 થી લઈને 4 લાખ સુધી પહોંચેલું છે, આ સ્મોલ સ્કેલ પર જોવા જઈએ તો 59 થી 2003-04માં, પછી 2012-13નું પાછું અલગ છે એમએસએમઈમાં. ટૂંકમાં રોજગારીની તકો છે, બરાબર છે, જીડીપી છે, એ બધા જ આર્થિક રીતે આપણને આ નાના ઉદ્યોગો જ સપોર્ટ કરે છે, બરાબર. એટલે વધુ વાર્ષિક ધોરણ જોવા જઈએ તો 5% જેટલી સરેરાશ રોજગારીની તકો આ જ નાના લઘુ ઉદ્યોગોમાંથી મળે છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એમએસએમઈ, એમએસએમઈ એટલે શું? તો કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટર ઇઝ બેકબોન ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇકોનોમિકલ ગ્રોથ ઓફ એની નેશન. ઇન ડેવલપમેન્ટ કન્ટ્રીઝ ધ એમએસએમઈ સેક્ટર નંબર ઓફ યુનિટ્સ આર મોર ધેન 80%. ડેવલપમેન્ટ કન્ટ્રી જેમ કે જાપાન, અમેરિકા, જર્મની, એ બધા જ માં જ આ એમએસએમઈ ઉદ્યોગો જ 80% બહોળો ફાળો આપે છે ટોટલ નંબર ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં મોનેટરી જોવા જઈએ તો. ઓકે, એટલે લઘુ ઉદ્યોગો ઔદ્યોગિક રાષ્ટ્રોના આર્થિક વિકાસમાં એક ગણના પાત્ર ફાળો ભજવે છે. ફ્રાન્સ છે, અમેરિકા છે વગેરે જેવા ઉદ્યોગમાં, ફ્રાન્સ જેવા ઉદ્યોગમાં 90% થી વધુ પણ ઔદ્યોગિક ગૃહમાં 100 કરતાં ઓછા કર્મચારીઓ કામ કરે છે. મતલબ આપણે જોવા જઈએ તો તમે વિચારો કે જે લઘુ ઉદ્યોગો છે એમાં 100 જણને રોજગારી આપે તો રોજગારીની તકો પણ પૂરી પાડે છે. જેમ કે આપણે જોયું કે 5% એમએસએમઈ જ કંપનીઓ છે, નાના પાયે જે સ્વરોજગારની યોજનાઓ છે એ જ પૂરી પાડે છે.
બરાબર છે, એટલે વિકાસ પામેલા વિકાસશીલ દેશો જે ઓલરેડી વિકાસ કરી રહ્યા છે એમાં એમએસએમઈ મહત્ત્વનો ભાગ હોય છે. વિકાસ પામેલા દેશોમાં તો છે જ આર્થિક વિકાસમાં લઘુ ઉદ્યોગોનું જ ગણનાપાત્ર સ્થાન છે. અમેરિકામાં લઘુ ઉદ્યોગોનું પ્રમાણ 92.5% જેટલું છે, જે 45% લોકોને રોજગારી પૂરી પાડે છે અને રાષ્ટ્રીય આવકના કુલ 34% ભાગ ભજવે છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે કે આ જે એમએસએમઈ ઉદ્યોગો છે, મીડિયમ સ્મોલ અને મીડિયમ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એ દેશના આર્થિક વિકાસમાં એટલે કે લઘુ એ ખૂબ જ બહોળો ફાળો ભરે છે અને એના માટે લઘુ ઉદ્યોગો ખાસ કરીને જવાબદાર છે. ભારતમાં જોવા જઈએ તો લઘુ ઉદ્યોગો 90%થી પણ વધુ છે અને જે લગભગ 40% લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતની વાત કરીએ તો 90% લઘુ ઉદ્યોગો છે જેમાં 40% લોકોને રોજગારી આ એમએસએમઈ દ્વારા મળે છે, મીડિયમ લઘુ ઉદ્યોગો છે એના દ્વારા મળે છે, અને કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 30% ફાળો આ એમએસએમઈ જેવા નાના ઉદ્યોગો જ આપે છે. ભારતમાં 1996માં ડૉક્ટર આબિદ હુસેનના અધ્યક્ષપદે લઘુ ઉદ્યોગો વિકાસ માટે ભલામણની એક સમિતિ રચવામાં આવી, જ્યાંથી આપણે આ એજન્સી કે જે આ એજન્સી છે એની શરૂઆત ક્યાંથી થઈ એની ચર્ચા કરીશું કે એ શરૂઆત સ્ટાર્ટિંગ ક્યાંથી થયું. તો 1996માં ડૉક્ટર આબિદ હુસેનના અધ્યક્ષપદે આ લઘુ ઉદ્યોગના વિકાસ માટે ભલામણ કરવા માટે એક સમિતિ રચવામાં આવી અને આ સમિતિમાં આ લઘુ ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિને વિચારીને અભ્યાસ કરીને મહત્ત્વની અને ક્રાંતિકારી ભલામણો કરવામાં આવી, જેમાં માઇક્રો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું મિકેનિકલ ઇજનેરી શાખામાં વિશેષ મહત્ત્વ છે. કારણ કે મિકેનિકલ ઉદ્યોગોમાં બહોળા પ્રમાણમાં આપણે જોઈએ છીએ કે નાનામાં નાનો તમે ઉદ્યોગ બિઝનેસ પણ કરી શકો છો અને મોટામાં મોટો પણ કરી શકો છો, ખાસ કરીને ઇજનેરી શાખામાં જોવા મળે છે આ મિકેનિકલ ઇજનેરી શાખામાં. એટલે કોઈ પણ પ્રકારના ઔદ્યોગિક પ્રક્રિયાઓ જેમ કે ખેતીવાડી હોઈ શકે, ઉદ્યોગ હોઈ શકે વગેરેમાં અલગ અલગ નાના નાના યંત્રો અથવા બીજી કોઈ પ્રક્રિયા તમે ચાલુ કરો એના માટે એ પણ યંત્રો જોઈએ. ટૂંકમાં જ્યાં મશીનની જરૂર પડશે ત્યાં કોઈ પણ જગ્યાએ મિકેનિકલ આવશે. ઇન શોર્ટ મશીન મેન્યુફેક્ચરિંગ એટલે કે મિકેનિકલ એન્જિનિયરિંગ માં આ વિકાસ ખૂબ જ જોવા મળ્યો છે માઇક્રો લઘુ અને મધ્યમ ક્ષેત્રે. હવે માઇક્રો લઘુ અને મીડિયમ કક્ષાના ઉદ્યોગોની વ્યાખ્યાઓ કઈ રીતે કરી શકીએ આપણે? મીડિયમ સ્કેલ, માઇક્રો સ્કેલ અને સ્મોલ સ્કેલ, તો એની વ્યાખ્યા તમારે મહત્ત્વની છે એ પણ જોઈશું આપણે આગળ આંકડાકીય માહિતી સાથે. પણ અત્યારે આપણે જોઈ લઈએ ખાલી કે એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેક્ટ હોય એમાં ખર્ચો થતો હોય છે, જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશના આર્થિક માપદંડમાં ધંધાકીય એકમો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. કેટલા પ્લાન્ટો જોશે, એનું મૂડીરોકાણ શું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવી ઔદ્યોગો નીતિ પોલિસી પાડવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકારની આર્થિક નીતિ અન્વયે 1988માં લઘુ ઉદ્યોગો અને યંત્રોના રોકાણને આધારે 60 લાખ હતી. મતલબ 60 લાખ સુધી તમે કરો તો એ 1988થી વાત ચાલે છે કે ત્યાંની જે હતી એ 60 લાખ સુધી હોય તો તમે કેવા ઉદ્યોગો ગણાતા હતા? લઘુ ઉદ્યોગો ગણાતા હતા. અને 1988 પછી 100 લાખ કરવામાં આવી એટલે કે 1 કરોડ. એટલે આ લઘુ ઉદ્યોગો સ્મોલ માઇક્રો છે, સ્મોલ છે કે મીડિયમ છે, એ એમની આ મર્યાદિત એમની જે વર્ષથી જે આ મૂડીરોકાણ છે બરાબર છે, એમની મહત્તમ રોકાણ કેટલું છે એના પર આધારે નક્કી થાય છે. હવે એન્ટરપ્રાઇઝ હેઝ બીન ક્લાસિફાઈડ બ્રોડલી ઇન્ટુ એન્ટરપ્રાઇઝ એન્ગેજ ઇન ધ મેન્યુફેક્ચર પ્રોડક્શન ઓફ ગુડ્સ. મેં કીધું એમ મિકેનિકલ ઇન્ડસ્ટ્રીમાં ખાસ એ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ એન્ટરપ્રાઇઝ હોય એમાં યંત્રો તો રહેલા જ હોય છે અને પ્રોવાઇડિંગ રેન્ડરિંગ સર્વિસ પણ હોઈ શકે છે અને પ્રોડક્શનમાં પણ હોઈ શકે છે. પણ ક્યાં જ્યાં બી એન્ટરપ્રાઇઝ જોવા જશો તમે એ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ જોવા મળશે અથવા સર્વિસ એન્ટરપ્રાઇઝ જોવા મળશે. આમાં પણ મીડિયમ સ્કેલ, સ્મોલ સ્કેલ અને મીડિયમ લાર્જ સ્કેલની હોઈ શકે છે. આમાં પણ માઇક્રો સ્કેલ, સ્મોલ સ્કેલ અને મીડિયમ સ્કેલની હોઈ શકે છે. ટૂંકમાં એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ એટલે કોઈ પ્રોડક્ટ બનાવતા હોય, સેલિંગ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરીમાં જોવામાં આવે છે બરાબર છે. અને આમાં સેલિંગ ઇક્વિપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ હોય છે પણ એ સર્વિસ એન્ટરપ્રાઇઝ છે, એમાં કોઈ રો મટીરિયલમાંથી કોઈ ફાઇનલ પ્રોડક્ટ બનાવવાની નથી. એ બધા જ એમએસએમઈમાં આવી શકે છે બરાબર છે. મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ હેઝ બીન ડિફાઇન્ડ ઇન ટર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ પ્લાન્ટ. મેં પહેલાં જ કીધું કે તમે કોઈ પ્લાન્ટમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના આધારે તમારે નક્કી થશે કે તમારો જે બિઝનેસ છે એ સ્મોલ છે, માઇક્રો છે, સોરી માઇક્રો છે, લઘુ છે એટલે કે સ્મોલ છે કે મીડિયમ છે. સામાન્ય રીતે કુલ પ્રોજેક્ટ ખર્ચમાં પ્લાન્ટ અને યંત્રનું રોકાણ જ હોય છે, જે કાર્યશીલ મૂડી કહેવાય, મતલબ જે કેપિટલ કોસ્ટ કહેવાય. પરંતુ માત્ર પ્લાન્ટ અને યંત્રો
લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે, આ તો ખરું જ, પણ એ સિવાય બીજા માર્જિન આ તે જે પણ યંત્રો યુઝ થતા હોય, જે ખર્ચાળ હોય, બરાબર છે, એ માટે જે જે ખર્ચો થાય બધું જ એના કેપિટલ કોસ્ટમાં આવશે. બરાબર, લઘુ ઉદ્યોગોની વ્યાખ્યા કરવામાં આવે તો માત્ર પ્લાન્ટ અને યંત્રોમાં થયેલા નાણાકીય રોકાણને ધ્યાનમાં લેવામાં આવ્યું હોય તો એ લઘુ ઉદ્યોગો અલગ અલગ રીતે વિકસાવી શકાય છે અને અલગ અલગ એમને ક્લાસિફાઈ કરી શકાય છે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ. પણ ઇન શોર્ટ, તમારે જે ઉદ્યોગો કર્યા છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એના પરથી નક્કી થશે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે એન્ટરપ્રાઇઝ છે એ કઈ છે, માઇક્રો છે, સ્મોલ છે, બરાબર છે, કે મીડિયમ છે. જો ધંધાકીય એકમ જોવામાં આવે, ધંધાકીય મતલબ આ મેન્યુફેક્ચર, મેં વાત કરીને આગળ કે આ જે દેખાય છે અહીંયા મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝિસની વાત કરીએ આપણે, બરાબર છે, અને સર્વિસ એન્ટરપ્રાઇઝ બંને અલગ છે, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ અને સર્વિસ એન્ટરપ્રાઇઝ. હવે આપણે જે 2006માં MSME એક્ટ આવ્યો એના હેઠળ જોવા જઈએ તો માઇક્રો ઉદ્યોગો કોને કહેવામાં આવે છે, તો મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ હેવ બીન ડિફાઇન્ડ ટર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી એક્સક્લુડિંગ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એને એક્સક્લુડ કરવાનું છે, લેન્ડ બિલ્ડિંગને ધ્યાનમાં લેવાનું નથી. તો એમાં જોઈએ કે માઇક્રો એન્ટરપ્રાઇઝ કોને કહેશું, તો માઇક્રો એન્ટરપ્રાઇઝ પણ બે ટાઈપની હોય છે. એન્ટરપ્રાઇઝ પણ જોયું, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ અલગ છે અને સર્વિસ એન્ટરપ્રાઇઝ અલગ છે, એટલે કે આ ધંધાકીય એકમ કહેવાય અને આ સેવા એકમ કહેવાય, બરાબર છે, આ સર્વિસ પૂરી પાડે છે. જ્યારે આ મેન્યુફેક્ચરિંગ કરે છે પોતે તો બંને માટે અલગ અલગ કન્ડિશન છે. માઇક્રો ઉદ્યોગોમાં જોવા જઈએ MSME એક્ટ 2006 હેઠળ કે માઇક્રો ઉદ્યોગ કોને કહેવામાં આવે, તો જેમાં પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું નાણાકીય રોકાણ 25 લાખથી વધુ ન હોય. કેટલું હોય? 25 લાખથી ઓછું હોય, 25 લાખથી ઓછું હોય તો એવા ઉદ્યોગોને આપણે માઇક્રો એન્ટરપ્રાઇઝ કહીશું. ક્યાં? મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝમાં, એટલે કે ધંધાકીય એકમમાં. પણ એ જ વસ્તુ જો સર્વિસમાં હોય, સર્વિસ એન્ટરપ્રાઇઝમાં, તો 10 લાખથી ઓછું. ફરીથી એકવાર, માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે કે માઇક્રો ઉદ્યોગ કોને કહેવાશે, કે જ્યારે MSME 2006 હેઠળ માઇક્રો ઉદ્યોગ એને કહેવા કે જેમાં પ્લાન્ટ અને યંત્રોમાં થયેલું મૂડીનો કારણ કે નાણાકીય રોકાણ એ 25 લાખથી વધુ ન હોવું જોઈએ, મેક્સિમમ 25 લાખ સુધી, તો એ ધંધાકીય માટે ચાલશે. અને જો જોવા જઈએ તો સેવા પ્રકારની પ્રવૃત્તિમાં તો રોકાણ 10 લાખથી વધુ ન હોવું જોઈએ તો એને માઇક્રો કહેવાશે. ખ્યાલ આવ્યો? તો એ થયું માઇક્રો એન્ટરપ્રાઇઝ. તો માઇક્રો એન્ટરપ્રાઇઝમાં આ બે વસ્તુ છે, એન્ટરપ્રાઇઝમાં સર્વિસ માટે અલગ અને મેન્યુફેક્ચરિંગ માટે અલગ. હવે જોઈએ મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝમાં સ્મોલ એન્ટરપ્રાઇઝ કોને કહેવી, તો જ્યારે એક્ટ MSME એક્ટ 2006 હેઠળ લઘુ ઉદ્યોગો એને કહેવા કે જેમાં પ્લાન્ટ અને યંત્રોનું મૂડી રોકાણ 25 લાખથી વધુ હોય પણ 5 કરોડથી ઓછું હોય, 25 લાખથી 5 કરોડની વચ્ચે હોય તો એને સ્મોલ કહેવા. શું કહેવા? સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. 25 લાખથી 5 કરોડની વચ્ચે હોય તો સ્મોલ ઇન્ડસ્ટ્રી. પણ કઈ? મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની વાત ચાલે છે. જો સર્વિસ એન્ટરપ્રાઇઝની વાત કરવા જઈએ તો સ્મોલ એન્ટરપ્રાઇઝ એટલે કે લઘુ ઉદ્યોગો કોને કહેવા, તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ 10 લાખથી 2 કરોડ સુધીનું હોય, 10 લાખથી 2 કરોડ સુધીનું હોય તો એને આપણે શું કહીશું? લઘુ ઉદ્યોગો. ખ્યાલ આવ્યો? આ યાદ રાખજો, આંકડા ખાસ યાદ રાખવાના છે. આ પ્રકારના ગ્રાફ પ્રમાણે પણ બતાવી શકો છો તમે, તો તમારા પર ડિપેન્ડ છે તમે શું કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવા માગો છો. પણ MSME એક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે જે પૂછાય છે. ઓકે, એટલે મીડિયમ સ્કેલમાં, સ્મોલ સ્કેલમાં 25 લાખથી ઓછું, 25 લાખથી ઓછું મીડિયમ સ્કેલમાં, બંનેની વચ્ચેનું 25 લાખથી 5 લાખ મેન્યુફેક્ચરિંગમાં. અને જો સર્વિસ ડિપાર્ટમેન્ટમાં, જો સર્વિસ સેક્ટરમાં જોવા જઈએ તો 10 લાખથી ઓછું હોય તો માઇક્રો કહેવાય અને 10થી 2 કરોડની વચ્ચે હોય તો સ્મોલ. અહીંયા માઇક્રો 25થી ઓછું અને 25થી 5 કરોડ સુધી હોય તો સ્મોલ. એટલે ઇન્વેસ્ટમેન્ટ 10 લાખથી 2 કરોડ, ઓકે, સ્મોલ એન્ટરપ્રાઇઝ. સ્મોલ એન્ટરપ્રાઇઝની વાત કરી કે 10 લાખથી 2 કરોડ સુધીનું અને પહેલાંમાં 25 લાખથી 2 કરોડનું. હવે જોઈએ કે જો ઇન્ડસ્ટ્રી મીડિયમ ક્યારે કહેવાય, મીડિયમ કક્ષાની ક્યારે કહેવાય, તો જ્યારે MSME એક્ટ 2006 હેઠળ મીડિયમ ઉદ્યોગો એને કહેવા કે જેમાં યંત્રો અને પ્લાન્ટનું નાણાકીય રોકાણ 5 કરોડથી વધુ હોય પણ 10 કરોડથી વધુ ન હોય, 5 કરોડથી વધુ હોય પણ 10 કરોડથી વધુ ન હોય, 5 થી 10 કરોડ વચ્ચેનું હોય તો એને મીડિયમ કહેવામાં આવે છે. અને એ જ રીતે જો સર્વિસ સેક્ટરમાં જઈએ તો 2 થી 5 કરોડનું હોય તો એને મીડિયમ ઉદ્યોગ કહેવાય. સર્વિસ વસ્તુ અલગ છે, મેન્યુફેક્ચરિંગ અલગ છે,
કે આપણે કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીને વેચતા હોય તો મેન્યુફેક્ચરિંગ કહેવાય, જ્યારે પણ સર્વિસ પૂરી પાડતા હોય ખાલી તો એને સર્વિસ એન્ટરપ્રાઇઝ કહેવાય. એટલે મીડિયમ ઉદ્યોગોમાં 5 કરોડથી 10 કરોડ સુધી નાણાકીય રોકાણ શેમાં, જ્યારે તમે ધંધાકીય એકમોની વાત કરતા હોય, અને જ્યારે સેવા એકમો એટલે કે સર્વિસ સેક્ટરમાં જોતા હોય તો એ 2 કરોડથી 5 કરોડ સુધીમાં હોય તો એને કહેવામાં આવે છે મીડિયમ ઉદ્યોગો. એટલે ટૂંકમાં આ રીતે અલગ અલગ ડિફાઇન કરીને, MSME પ્રમાણે અલગ અલગ ડિફાઇન પણ એમના માટે અલગ અલગ યોજનાઓ પૂરી પાડવામાં આવી છે. એટલે ખાસ કરીને આ MSME એક્ટ 2006 હેઠળ આ બધી જ વસ્તુઓ, જેમાં ભૌતિક વસ્તુઓની ધંધાકીય પ્રવૃત્તિઓ હોય, અભૌતિક વસ્તુઓની સેવા પૂરી પાડવી હોય, આ બધા જ એકમો બરાબર છે, જેમાં ખર્ચાળ પ્લાન્ટ યંત્રો બરાબર છે, એને એને સપોર્ટ કરવા માટેની આ બધી જ જે નાના 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 આપણે જોઈશું આગળ એજન્સીઓ, જે આ જ ઉદ્યોગોને સપોર્ટ કરવા માટે એમાં 90% સુધી મતલબ સબસિડી આપી શકે છે, લોન આપી શકે છે કે કઈ રીતે, એ બધી જ સેવાઓ પૂરી પાડવાની છે. એમાં અલગ અલગ સંસ્થાઓ રાજ્ય લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને નેશનલ લેવલે અલગ અલગ સંસ્થાઓ કાર્યરત છે આ વસ્તુમાં. એટલે સરકારી સંસ્થાઓ ઉદ્યોગોની નોંધણી, મતલબ આ ગવર્મેન્ટ એજન્સી છે એમાં કઈ રીતે આ ઉદ્યોગો, તો તમે જોઈ લીધા કે એક્ટ પ્રમાણે 2006 પ્રમાણે જેમ વાત કરીએ એમ, જો 25 લાખથી ઓછું હોય તો ધંધાકીય એકમમાં માઇક્રો કહેવું, 25 લાખથી 5 કરોડ હોય તો ધંધાકીય એકમમાં લઘુ ઉદ્યોગો કહેવા, અને 5 કરોડથી 10 કરોડ હોય તો ધંધાકીય એકમમાં મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવી. એ જ રીતે જોવા જઈએ તો સર્વિસ સેક્ટરમાં એટલે કે સેવા એકમમાં 10 લાખથી ઓછું તો માઇક્રો, 10 થી 2 કરોડ તો લઘુ, અને 2 થી 5 કરોડ તો મીડિયમ. એટલે એ જ વસ્તુ આ એઝ પર મિનિસ્ટ્રી ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ નોટિફિકેશન 5th October 2006, ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી ટુ ઇન રિસ્પેક્ટિવ લિમિટ ઇઝ ઓરિજિન પ્રાઇસ, એટલે મતલબ ઓરિજિન પ્રાઇસ ઉપર ડિપેન્ડ છે, મેં કીધું એમ ખર્ચો કેટલો કરો છે, ઇન રિસ્પેક્ટિવ ઓફ વેધર ધ પ્લાન્ટ મશીનરી આર ન્યૂ ઓર સેકન્ડ હેન્ડ, એના પર પણ ડિપેન્ડ કરે છે. ઇન રિસ્પેક્ટ ઓફ ઇમ્પોર્ટેડ મશીનરી ધ ફોલોઈંગ ઇઝ ટુ બી ઇન્ક્લુડ ઇન કેલ્ક્યુલેશન ધ વેલ્યુ, તો કે ઇમ્પોર્ટ ડ્યુટી એક્સક્લુડિંગ મિસેલેનિયસ એક્સપેન્સ સચ એઝ ટ્રાન્સપોર્ટેશન ફ્રોમ ધ પોર્ટ ઓફ ધ સાઇટ ઓફ ધ ફેક્ટરી, જે મશીનો ત્યાં સુધી લઈ ગયા છે, શિપિંગ ચાર્જ ને બધું જ બરાબર છે, એ બધું જ શું કરવાનું છે, એક્સક્લુડિંગમાં જોજો આ એક્સપેન્સ સચ એઝ આ બધા જ કાઢી નાખવાના છે બરાબર છે. શિપિંગ ચાર્જ છે, કસ્ટમ્સ ક્લિયરન્સ ચાર્જ છે, સેલ્સ વેલ્યુ એડેડ ટેક્સ, એ બધું જ આના આધારે નક્કી થશે તમારે કયા સ્કેલની ઇન્ડસ્ટ્રી છે બરાબર છે. એઝ પર ધ સેડ નોટિફિકેશન ફર્ધર ધ ફોલોઈંગ આર એક્સપ્લેન્ડ વાઇલ કેલ્ક્યુલેટિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ, આ પ્લાન્ટ અને મશીનરીમાં જે જે ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય, જેમ કે ટૂલ છે, ડાય છે, મોલ્ડ, સ્પેર પાર્ટ્સ, મેન્ટેનન્સ, કન્ઝ્યુમેબલ કોસ્ટ, સ્ટોર્સ, પ્લાન્ટ, આ બધા જ તમારા કેપિટલ કોસ્ટમાં આવી જશે, યંત્રોમાં આવી જશે આ બધું જ બરાબર. પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ હોઈ શકે છે, પાવર જનરેશન સેટ, એક્સ્ટ્રા ટ્રાન્સફોર્મર, એ ઇલેક્ટ્રિસિટી, એ બધા જ ખર્ચા એ સ્મોલ, મીડિયમ અને લાર્જ એમાં અલગ અલગ રીતે તમે તમારી પ્લાન્ટ અને મશીનરીઝમાં કયા ટાઈપના ઉદ્યોગો છે એના પર આધારે લઈ શકો છો, અથવા તમારે કયા ટાઈપના ઉદ્યોગોમાં ગણના કરવી છે એના આધારે તમે તમારો બિઝનેસ જે છે સ્ટાર્ટ કરી શકો છો. તો ફોરવર્ડ એક્સક્લુડ બાય કેલ્ક્યુલિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ તમે નોટ કરતા હોય ત્યારે શું શું એક્સક્લુડ કરશો તમે, એ ખાસ જોવાનું છે. મેં પહેલાં જ કીધું હતું કે જે ઇન્સ્ટોલેશન ઓફ કેબલ્સ, વાયરિંગ, બસ બાર્સ, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ પેનલ છે, ઓઇલ સર્કિટ બ્રેકર છે, મેન્ટેન સર્કિટ બ્રેકર છે, નેસેસરી ટુ બી યુઝ ફોર પ્રોવાઇડિંગ ઇલેક્ટ્રિક પાવર, એનો કોઈ જ ખર્ચો તમારે આમાં ગણવાનો નથી. ગેસ પ્રોડ્યુસર પ્લાન્ટ અલગથી તમે નાખેલો હોય, અલગથી અમુક જોયું હોય તો ઇન્ડસ્ટ્રીમાં પોતાના થર્મલ પાવર પ્લાન્ટ અલગ નાખે છે, જે કોલસા પર કાર્ય કરતા હોય થોડા ટાઈમ માટે, તો એ બી આમાં ગણાશે નહીં, એમ ટોટલ કોસ્ટમાં ગણાશે નહીં. ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે એ પણ આમાં ગણાશે નહીં. ક્યારે, જ્યારે તમે ટોટલ ખર્ચો ગણાવતા હોય ત્યારે. કેમ, તો કે આપણે ડિફાઇન કરવાનું છે કે તમે જે બિઝનેસ કર્યો છે સ્મોલ છે, માઇક્રો છે કે મીડિયમ છે. એટલે તમે જે ખર્ચો કરો છો એમાં કયા ખર્ચા ગણવા, કયા ન ગણવા, એ ખાસ આમાં જરૂરી છે એ બરાબર છે. એના આધારે તમારો ઉદ્યોગ નક્કી થશે કે સ્મોલ કક્ષાનો છે, મીડિયમ કક્ષાનો છે અને કે માઇક્રો કક્ષાનો છે. એટલે માઇક્રો જે લઘુ છે કે મધ્યમ છે, એ મિકેનિકલ ઇજનેરિંગ મતલબ એને જે જે ઇક્વિપમેન્ટ શું શું ધ્યાનમાં લેશો, શું નહીં લેવાનું, એ બધું જ MSMEની ગણનામાં વસ્તુ જરૂરી છે. હવે તમે જો ફાયર ફાઇટિંગ માટે ઇક્વિપમેન્ટ લીધા છે, પોતાનો નાનો અલગ પ્લાન્ટમાં થર્મલ પાવર પ્લાન્ટ બનાવ્યો છે, તો એનો ખર્ચો કંઈ તમારે એના કેપિટલ કોસ્ટમાં ગણવાનો નથી. કોઈ પ્રોડક્ટ, ગેસ પ્રોડક્ટ પ્લાન્ટ છે એ અલગથી કરવા માગો છો તો એ પણ યુટિલિટી પ્લાન્ટ હોઈ શકે છે, એની બી ગણનામાં થશે નહીં. એટલે અલગ અલગ રૂલ્સ પ્રમાણે હોય છે, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ આ વસ્તુ જોવા મળે છે. તો આ થયું તમારું MSME.